મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર એક બીજું પ્રમેય સાબિત કરવાના છીએ. આગળના વિડીયોની અંદર તમે વર્તુળનું 10.1 પ્રમેય જોયું હતું, આજે આપણે વર્તુળનું બીજું પ્રમેય જોઈએ. વર્તુળની અંદર કુલ બે પ્રમેય છે, બે પ્રમેય મોસ્ટ આઈએમપી છે. આગળના વિડીયોની અંદર એક પ્રમેય આપણે સાબિત કર્યું હતું, આજે આપણે બીજું પ્રમેય સાબિત કરીએ. આ બંને પ્રમેય મોસ્ટ આઈએમપી છે, તમને 3 માર્ક અપાવી શકે તેવા પ્રમેય છે. તો આપણે જોઈએ પ્રમેય નંબર 10.2નું બીજું પ્રમેય છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. એટલે આપણે સાબિત એવું કરવાનું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે એ સમાન છે. બહારનું બિંદુ હોય એમાંથી તમે વર્તુળને બે સ્પર્શક દોરો તો બંને સ્પર્શક છે એની લંબાઈ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે પક્ષ આપ્યો છે, બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. આપણું પ્રમેયનું વિધાન એવું હતું કે એમાં એવું આપ્યું હતું વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે, આપણા પ્રમેયનું વિધાન હતું. તો વિધાન ઉપરથી આપણને એટલું લખી શકીએ કે વર્તુળની બહાર બિંદુ પી આપેલું છે, તો એ લખ્યું બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. પીમાંથી દોરેલા સ્પર્શક ક્યૂ અને આર માં સ્પર્શે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ વર્તુળ છે, એનું ઓ કેન્દ્ર છે અને બહારનું બિંદુ પી છે. પીમાંથી એક સ્પર્શક દોરો અને બીજો સ્પર્શક દોરો. આ પીમાંથી દોરેલ સ્પર્શક છે એ ક્યૂ બિંદુએ છેદે છે, અહીંયા બહારના બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શક છે અહીંયા આર બિંદુએ છેદે છે. એટલે આપણે પી બિંદુ એ બહારનું બિંદુ છે, એમાંથી દોરેલા સ્પર્શક છે અહીંયા આર બિંદુએ અને ક્યૂ બિંદુએ અને આર બિંદુએ સ્પર્શે છે. તો પક્ષ આપણે ફરીથી બોલીએ, બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. આ તમને સમજાઈ ગયું, અહીંયા બહારના ભાગમાં આવેલું બિંદુ પી છે. હવે પીમાંથી દોરેલા સ્પર્શક, આ એક સ્પર્શક દોરો અને બીજો સ્પર્શક દોરો, સ્પર્શક ક્યૂ અને આરમાં સ્પર્શે છે. તો અહીંયા ક્યૂ અને આરમાં સ્પર્શે છે. તો પક્ષવાળું વિધાન હવે મોટાભાગને યાદ રહી ગયું છે. શું? તો કે બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો ક્યૂ બિંદુએ અને આર બિંદુએ સ્પર્શે છે. હવે આપણે સાધ્ય, તો કે સ્પર્શકની લંબાઈ સમાન છે એવું સાબિત કરવાનું છે. અહીંયા લખ્યું છે સ્પર્શકની લંબાઈ સમાન છે એવું સાબિત કરવાનું છે. તો આ સ્પર્શક થયો પી ક્યૂ અને બીજો સ્પર્શક થયો પી આર. આ પી ક્યૂ અને આ પી આર એની લંબાઈ સમાન છે, એટલે આપણે સાધ્યમાં લખશું પી ક્યૂ બરાબર પી આર. આપણે સાબિત કરવાનું છે પી ક્યૂ બરાબર પી આર. ત્યાર પછી મિત્રો આવે છે આકૃતિ. તો અહીંયા પ્રમેય, પક્ષ, સાધ્ય અને હવે આકૃતિ. આકૃતિને તમારે એક વર્તુળ દોરવાનું છે, એનું કેન્દ્ર ઓ છે, બહારનું બિંદુ પી. પીમાંથી એક સ્પર્શક અહીંયા દોરવાનો જે આર બિંદુએ સ્પર્શે છે. પીમાંથી બીજો સ્પર્શક દોરવાનો છે ક્યૂ બિંદુએ સ્પર્શે છે. અને ત્યાર પછી આપણે આ રીતનો ઓ પી રેખાખંડ દોરશું. આ ત્રિજ્યા ઓ ક્યુ અને ઓ આર બે ત્રિજ્યા દોરશું. આ ઓ ક્યુ અને ઓ આર બે ત્રિજ્યા થઈ. હવે અહીંયા સાબિતી, તો કે વર્તુળ દોર્યા પછી તમે શું કર્યું? તો કે ઓ પી, ઓ ક્યુ અને ઓ આર દોરો. તો અહીંયા આપણે દોર્યું હતું આ ઓ પી પહેલું, આ ઓ પી, પછી આ ઓ ક્યુ અને ઓ આર. આ ત્રણ વસ્તુ દોરી, સ્પર્શક દોરાઈ ગયા પછી તમારે આ ત્રણ વસ્તુ દોરવાની છે. બ્લેક કલર દોરી છે, ઓ ક્યુ, ઓ પી અને ઓ આર દોરો. આથી પ્રમેય 10.1 મુજબ, પ્રમેય 10.1 મુજબ કે આપણે આગળ સાબિત કર્યું હતું પ્રમેય આગળના વિડીયોની અંદર છે. તો પ્રમેય 10.1 મુજબ અહીંયા સ્પર્શક દોરવાથી અહીંયા આપણે કાટખૂણો બનાવશે. આ અહીંયા પણ કાટખૂણો બનશે, તો એનું આપણે લખ્યું છે અહીંયા કાટખૂણો બનશે. આપણે ત્રિજ્યા દોરી સ્પર્શ બિંદુ સાથે, તો ઓપી, ઓ ક્યુ ને ઓ આર દોરી. પછી પ્રમેય 10.1 મુજબ કે ખૂણો પી ઓ ક્યુ, પી ઓ ક્યુ એટલે કયો ખૂણો? આ પી, આ ઓ અને ક્યુ એટલે આ ખૂણો થાય. અને
ખૂણો પી આર ઓ, પી આર ઓ ખૂણો એટલે કયો? તો કે આ પી આ આર અને ઓ આ ખૂણો. તો અહીંયા લખ્યું છે ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા છે. તો તમે મિત્રો જુઓ આ સ્પર્શક રેખા બરાબર છે અને આ ત્રિજ્યા એના દ્વારા બનતો કાટખૂણો છે. એવું જ અહીંયા આ સ્પર્શક રેખા અને આ ત્રિજ્યા, આ સ્પર્શક રેખા અને આ ત્રિજ્યા એના દ્વારા બનતો કાટખૂણો, અહીંયા સ્પર્શક રેખા અને ત્રિજ્યા દ્વારા બનતો કાટખૂણો. તો આપણે લખ્યું છે કે ખૂણો પી ક્યુ ઓ, ખૂણો પી ક્યુ ઓ એટલે આ ખૂણો થાય અને પી આર ઓ એટલે આ ખૂણો. ખૂણો પી ક્યુ ઓ અને ખૂણો પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા હોવાથી કાટખૂણા છે. આ બે ખૂણા કેવા છે? કાટખૂણા. હવે તમને બે ત્રિકોણ દેખાય છે, આપેલો ત્રિકોણ, આ કાટખૂણા સામેની બાજુ કર્ણ, આ કર્ણ થાય. અહીંયા કાટખૂણો છે એની સામેની બાજુ આ કર્ણ થાય. તો અહીંયા બે ત્રિકોણ છે બરાબર છે, ઓ ક્યુ પી આપેલો ત્રિકોણ આ રીતનો, ઓ ક્યુ પી આપેલો ત્રિકોણ, અહીંયા કર્ણ આ કાટખૂણો. બીજો ત્રિકોણ આવો છે અહીંયા આ, એમાં અહીંયા ઓ આર ખૂણો કાટખૂણો છે અને પી ખૂણો અહીંયા. હવે આ ઓપી છે બેમાં કોમન છે બે ત્રિકોણ. તો અહીંયા બે ત્રિકોણ બન્યો, પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ અહીંયા મેં દોર્યા છે આ બે ત્રિકોણ. તો કે ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી માં ઓ ક્યુ બરાબર ઓ આર બરાબર લખ્યું છે, ઓ ક્યુ બરાબર ઓ આર કાઉન્સમાં લખ્યું એક જ વર્તુળની ત્રિજ્યા. તો મિત્રો જો અહીંયા મેં તમને અગાઉ કીધું હતું આ ઓ ક્યુ અને ઓ આર બે ત્રિજ્યા છે. તો વર્તુળમાં ત્રિજ્યાઓ છે એ બધી કેવી હોય? સમાન. એક વર્તુળની અંદર તમે જેટલી ત્રિજ્યા દોરે એટલી દોરો, બધી ત્રિજ્યા સરખી હોય, ત્રિજ્યા અસંખ્ય દોરી શકાય પણ આ બધી ત્રિજ્યા કેવી હોય છે? સમાન. તો અહીંયા આ એક ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે એટલે ઓ ક્યુ બરાબર ઓ આર એક જ વર્તુળની ત્રિજ્યા. બીજું આ ઓપી રેખાખંડ છે એ આઈ ત્રિકોણમાં આવે ને આઈ ત્રિકોણમાં આવે. તો અહીંયા દોર્યું છે આ ઓ ક્યુ પી અને ઓ આર પી આ બે ત્રિકોણની અંદર આ ઓપી રેખાખંડ છે એ બેયમાં આવે એટલે ઓપી તો બે માટે સરખો છે એટલે ઓપી બરાબર ઓપી આપણે લખ્યું એક જ રેખાખંડમાં. પછી ત્રીજું આ ક્યુ ખૂણો એ કાટખૂણો છે, અહીંયા આર ખૂણો કાટખૂણો છે. તો અહીંયા ક્યુ ખૂણો અને આર ખૂણો કાટખૂણો છે અને લખ્યું આપણે પી ક્યુ ઓ અને પી આર ઓ બંને ખૂણા કાટખૂણા. તો એકરૂપતાની કાકબા શરત મુજબ, એકરૂપતાની કાકબા શરત એટલે કાટખૂણો કર્ણ અને બાજુ. તો અહીંયા છે આ કાટખૂણો છે બરાબર છે, આ કર્ણ છે અને બાજુ. તો આ કઈ? તો કે આ કાટખૂણો આ બેની હરખી કર્ણવાળી બાજુ અને એક બીજી બાજુ એને કાકબા શરત કહેવાય. કાટખૂણો કર્ણ અને બાજુ એકરૂપતાની કાકબા શરત મુજબ આ બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. હવે એકરૂપ થાય તો વૈધી જે બાજુ, કઈ બાજુ વૈધી? તો કે આ બાજુ. એ બે બાજુ કેવી થાય? સરખી થાય. એકરૂપતાની શરત છે એટલી વસ્તુ સરખી થાય. તો આખી ત્રિકોણની બાજુઓ એકરૂપ થાય માટે પી ક્યુ બરાબર પી આર. ફરીથી આ વસ્તુ સમજાવી દઉં કે આ બે ત્રિકોણ છે એમાં વર્તુળની ઓ ક્યુ ને ઓ આર. હવે જુઓ આ બે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા તો સરખી હોય, આ કર્ણ કાટખૂણેની સામેની બાજુ કર્ણ, આ કાટખૂણેની સામેની બાજુ કર્ણ. તો અહીંયા મેં દોર્યો ઓ ક્યુ પી અને ઓ આર પી, એમાં ક્યુ ખૂણો ને આર ખૂણો કાટખૂણો, બેમાં ઓપી કર્ણ છે, આ ઓપી કર્ણ એટલે બે સરખો થવાનો અને એક બાજુ આ એટલે આ કાટખૂણો કર્ણ અને બાજુ એ શરત મુજબ જે વૈધી બાકી ઓપી અને પી આર એ બે કેવી થાય? એકરૂપ થાય. હવે આપણે ફરીથી એક વખત પ્રમેય પાછું સમજી લઈએ, ઝડપથી બોલી જઈએ. તો પ્રમેયનું વિધાન એવું છે, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય. આપણે પક્ષ લીધું હતું તો કે બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ છે. પી બિંદુ છે એ વર્તુળની બહારના ભાગમાં બિંદુ છે. પીમાંથી દોરેલા સ્પર્શક ક્યુ અને આરમાં સ્પર્શે છે. તો આપણે બે સ્પર્શક દોર્યા, એ ક્યુ અને આરમાં સ્પર્શે છે. સાબિત કરવાનું છે પી ક્યુ બરાબર પી આર, આ બે સ્પર્શકની લંબાઈ સરખી છે એટલે સાધ્યમાં લખશું પી ક્યુ બરાબર પી આર. સાબિતી તો કે તમારે ઓ ક્યુ ઓ ક્યુ ઓ આર અને ઓ પી દોરવાના છે.
પ્રમેય 10.1 મુજબ કે ખૂણો પી ક્યુ ઓ અને પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા કાટખૂણા છે. આ બે ત્રિજ્યા દ્વારા અને સ્પર્શક દ્વારા બનતા કાટખૂણા છે. માટે આપણને અહીંયા બે ત્રિકોણ જોવા મળશે, પહેલો અને બીજો. આ બે ત્રિકોણ જોવા મળશે. એ બે ત્રિકોણના નામ લખવાના છે ઓ ક્યુ પી અને ઓ આર પી. આ બે ત્રિકોણમાં શું હરખું છે તો કે ઓ ક્યુ બરાબર ઓ આર. આ ઓ ક્યુ બરાબર ઓ આર કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. બીજી વસ્તુ શું કોમન છે તો કે ઓપી રેખાખંડ બેયમાં આવે છે. આ ત્રિકોણમાં આવે ને આ ત્રિકોણમાં, એટલે આપણે લખ્યું ઓપી બરાબર ઓપી, એક જ રેખાખંડ. ત્રીજી વસ્તુ શું કોમન છે તો કે અહીંયા કાટખૂણો છે ને અહીંયા કાટખૂણો છે, તો એ લખ્યું પી ક્યુ ઓ બરાબર પી આર ઓ, બંને ખૂણા કાટખૂણા. તો આ કઈ શરત થઈ? કાકબા, એકરૂપતાની કાકબા, કાટખૂણો કર્ણ બાજુ શરત મુજબ આ ત્રિકોણો બે છે એ સમરૂપ ત્રિકોણ થાય અથવા એકરૂપ ત્રિકોણ થાય. અને એકરૂપ ત્રિકોણ થાય તો જે વૈધી બાજુ પી ક્યુ અને પી આર એ બે બાજુ કેવી સમાન થાય તો કે સમાન થાય. એ બે બાજુ કેવી થાય તો કે સમાન થાય, પી ક્યુ બરાબર પી આર થાય. તો આ મિત્રો આ રીતનું પ્રમેય હતું જે આપણે અહીંયા સાબિત કર્યું, અને બહુ ટૂંકી સાબિતી છે, સરળતાથી યાદ રહી જાય તેવી સાબિતી છે આ પ્રમેયની. આની અગાઉ પણ આપણે એક પ્રમેય સાબિત કર્યું છે, વર્તુળમાં ટોટલ મોસ્ટ આઈએમપી બે પ્રમેય છે, જેના બે પ્રમેયના મેં વિડીયો બનાવેલા છે. તો આ પ્રમેય તમને બોર્ડની પરીક્ષામાં મોસ્ટ ઓફ 3 માર્ક અપાવી શકે તેવા છે. તો ફરજિયાત આ પ્રમેય તૈયાર કરી લેવા.